नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय श्री एस टी झवेरियास कॉलेज गढ़ BSM 1 सब्जेक्ट संस्कृत C 101 पेपर वेणी सार 1 થી 6 अंकनू नाटक जेमा 1 થી 3 अंकना नाटकनू श्लोकोनू भाषांतर अने संदर्भ विषय अभ्यासक्रम छे। त्यारबाद आपणे 1 થી 6 અંકનું કથાવસ્તુનો અભ્યાસક્રમ છે અને પ્રશ્નો ટૂંકાનો અર્થ જર્નલ ને બધું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 2 અંકનો 1 અંકનો અભ્યાસક્રમ, આ વેણી સારનો અભ્યાસક્રમ યુનિટ વાઇઝ અને ગયા લેક્ચરમાં લાસ્ટમાં વેણી સારના 1 અંકનો કથાસાર વિશે જોઈશું। હવે આપણે 2 અંકનો કથા વસ્તુ જાણી જોઈએ। 2 અંકમાં પહેલા અંકની અંતે યુદ્ધના નગારા સંભળાયા હતા। યુદ્ધ ચાલુ થઈ ગયું છે। 2 અંકના આરંભે માહિતી આપતા કંચુકી જણાવે છે કે યુદ્ધ ચાલુ છે, તેમાં ભીમ, અભિમન્યુ અને બીજાઓ વીરગતિ પામ્યા છે। ભીષ્મ, અભિમન્યુ અને બીજા વીરગતિ પામ્યા છે। ભીષ્મ અને અભિમન્યુ અને બીજાઓ વીરગતિ પામ્યા છે। મુખ્ય દશ્યમાં ભાનુમતી તેની સખીઓ સાથે પ્રવેશે છે અને પોતાના દુઃખ સ્વપ્નની વાત સખીને કહે છે। એક નોળિયાએ નકુલે 100 સર્પોને મારી નાખ્યા। આ દુઃખ સ્વપ્ન કૌરવો તરફ ઇશારો કરે છે, તેથી તે દુઃખી થાય છે અને દેવતાઓની પૂજા કરે છે કે જેથી અપશકોનું નિવારણ થાય। આ વાતચીતનો કેટલોક ભાગ દુર્યોધન સંતાઈને સાંભળે છે। નકુલે ભાનુમતી સાથે કરેલા રહેવાની વાત કાને પડે તા તે પોતાની પત્નીની વફાદારી વિશે શંકા કરે છે। પરંતુ વાતની સમાપ્તિમાં તે સ્વપ્ન હોવાની જાણ થતાં તે નિરાતે વળે છે। પછીથી તે ભાનુમતી પાસે પહોંચે છે અને તેના ડરને દૂર કરે છે। પોતાના જીવતા જ કોઈ પણ પ્રકારનો ભય ઊભો થાય જ નહીં એમ તે ભારપૂર્વક જણાવે છે। પછીથી તેના સંગમાં આનંદ ઉપભોગ માટે પોતાની ઈચ્છા પ્રકટ કરે છે। એટલામાં ભારે વંટોળીઓ ફૂંકાય છે અને પરિણામે તેઓને નજીકના કાશગૃહમાં આશ્રય લેવો પડે છે। ત્યાં જયદ્રથની માતા તેની પુત્રવધુ સાથે ગભરાટમાં આવી પહોંચે છે અને દુર્યોધનને અર્જુનની પ્રતિજ્ઞાની જાણ કરે છે। એ સૂર્યાસ્ત પહેલાંથી જયદ્રથનો નાશ કરશે અથવા તેમ ન થાત પોતે જ અગ્નિમાં જ્વાળામાં
પોતાની જાતને હોમી દેશે. દુર્યોધન જયદ્રથની માતાના ભયને હસી કાઢે છે અને અર્જુનને હવે નિશ્ચિત મૃત્યુ થશે તેથી આનંદ કરવાનું તેને જણાવે છે. ત્યારબાદ તે સારથીને યુદ્ધરથ સજ્જ કરવાનું જણાવે છે અને જરૂરી વાત સાવચેતી જાળવવા નીકળી જાય છે. ત્યારબાદ ત્રીજા અંકનું કથાવસ્તુ નિરૂપાયેલ છે. ગણેશા નાટકના દ્વિતીય અંક અગત્યનો છે. શરૂમાં રાક્ષસ રુધિરપ્રિય અને રાક્ષસી વત્સગંધા વચ્ચે સંવાદ આવે છે. એના દ્વારા કૌરવ પક્ષના મહારથીઓના મૃત્યુની જાણ થાય છે. તેમાં દ્રોણાચાર્યના મૃત્યુની માહિતી વિશિષ્ટતા ધરાવે છે. રુધિરપ્રિયને તેની સ્વામીની ઇડમ્બાએ સૂચવ્યું છે કે દુશાસન સાથેના યુદ્ધ વખતે ભીમ તેનું રુધિરપાન કરે ત્યારે તેને ભીમસેનના દેહમાં પ્રવેશ કરવો. મુખ્ય દ્રશ્યમાં અશ્વત્થામા આવે છે અને જુએ છે કે કૌરવ પક્ષના દળો પીછઠ કરીને દોડી રહ્યા છે. તેને જાણવા મળે છે કે તેના પિતા ગુરુ દ્રોણ યુદ્ધમાં મરાયા છે. તેને એમ પણ માહિતી મળે છે કે અશ્વત્થામા અણાયો છે એમ સાંભળ્યું અને યુધિષ્ઠિર અસ્પષ્ટ રીતે પણ તેને સમર્થન આપ્યું ત્યારે પુત્ર શોકમાં પડેલા તેમના કેસ પકડીને તેમને વધેરી નાખ્યાથી ઉકળી ઉઠે છે અને પિતાના અપમાનજનક મૃત્યુનો બદલો લેવા નિર્ધાર કરે છે. એટલામાં જ તેના મામા કૃપાચાર્ય ત્યાં આવે છે અને દિલાસો આપીને તેને દુર્યોધન પાસે લઈ જાય છે. દુર્યોધન અને કર્ણ વડેના ઝાડ નીચે હોય છે જ્યાં કર્ણ દુર્યોધનના કાનમાં દ્રોણાચાર્યના બધ ઈરાદાઓની કપોલકપી વાત કરીને દુર્યોધનના કાનને ભંભેરે છે. કાચના કાન દુર્યોધન ઉપર તેની પ્રભાવકારી અસર થાય છે. કૃપ અને અશ્વત્થામા દુર્યોધન પાસે જાય છે. કૃપાચાર્ય દુર્યોધન સમક્ષ પ્રસ્તાવ મૂકે છે કે હવે અશ્વત્થામા તે કૌરવ પક્ષનો સેનાપતિ બનાવો. પણ દુર્યોધન જણાવે છે કે આ જવાબદારી તો કર્ણને સોંપી ચૂકાય છે. અશ્વત્થામા પોતાની શક્તિ અને પોતાના હવે અશ્વત્થામાને કૌરવ પક્ષના સેનાપતિ બનાવવા પણ દુર્યોધન જણાવે છે કે આ જવાબદારી કર્ણને સોંપી ચૂકાય છે. અશ્વત્થામા પોતાની શક્તિ અને પોતાના હક્કમ નિરાધાર વિગતવાર વાત કરે છે. એ દરમિયાન કર્ણ તેને અપમાનજનક શબ્દો કહે છે. તેનાથી અશ્વત્થામા ઉશ્કેરાય છે
અને બંને વચ્ચે જોરદાર કલહલ જામી જાય છે. બંને એકબીજા માટે અપશબ્દો પ્રયોજે છે અને મારામારીની કક્ષાએ પહોંચી જાય છે. કૃપ અશ્વત્થામાને અને દુર્યોધન કર્ણને વારે છે. છેવટે અશ્વત્થામા પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી આ કર્ણ યુદ્ધનો કર્ણધાર હશે ત્યાં સુધી હું પોતે શસ્ત્ર ગ્રહણ નહીં કરીશ. ત્યારબાદ ચોથા અંકનું કથા વસ્તુ આવે છે. એની સગાના ચતુર્થ અંકની ઘટનાઓ જોઈએ. દુશાસનને બચાવવા જતા દુર્યોધન ગવાયો છે. તે બેભાન થયો છે. તેનો સારથી તેને રણભૂમિ ઉપરથી દૂર લઈ જાય છે. તે બાનમાં આવે છે ત્યારે સારથીની મારફતે તેને દુશાસનના વધની જાણ થાય છે. તે દુઃખી થાય છે, થઈ જાય છે અને ખૂબ વિલાપ કરે છે. એટલામાં સુંદરક આવે છે બાણની કૃતિઓનો કે સુબંધુની વાસંદત્તા નિર્ઘ લખણોની યાદ આપે છે. તેવી લાંબી કંટાળાજનક ઉક્તિ દ્વારા તે દુર્યોધનને કેટલી વિગતો આપે છે, જેમાં કર્ણપુત્ર દુષ્સેન વિરોચિત પરાક્રમની વાત મહત્વની છે. સુંદરક દુર્યોધનને એક પત્ર આપે છે જેના ઉપર કર્ણના પોતાના લોહીના બાણને બોલીને લખ્યું છે. દુર્યોધન પર લખાયેલા તે પત્ર તેણે યુદ્ધ દરમિયાન પોતાના પ્રયત્નોનું સૂચન કરીને જણાવ્યું છે કે હવે તે પોતે કંઈ કરી શકે તેમ નથી. મણોમુક કર્ણની વેદના ભરી વાતથી દુર્યોધન યુદ્ધરથ સજ્જ કરવાનો આદેશ આપે છે અને મિત્ર કર્ણના બચાવ માટે જવા તૈયાર થાય છે. એટલામાં જ સંજય અને ધૃતરાષ્ટ્રની ગાંધારી હાજર થાય છે અને દુર્યોધનનું જવાનું રોકાઈ જાય છે. અહીં ચતુર્થાંકની કથા વસ્તુ પૂર્ણ થાય છે અને આપણું લેક્ચર પણ અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત. કથા અસ્તુ. જય હિન્દ.